દર્શક મિત્રો, હું નિધિ ફુલતરિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિશય વરસાદથી થયેલા ભારે નુકસાનને કારણે રેલ પરિવહનને આડઅસર. કચ્છના નાનારણમાં બનાસ નદીના પાણી ફરી વળતા સમુદ્ર જેવો માહોલ ઉભો થયો છે, જેને લઈને તંત્ર પણ સાબદું થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદથી સુરેન્દ્રનગર પંથક જ્યારે બેટ સ્વરૂપમાં ફેરવાયો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિશય વરસાદથી થયેલા ભારે નુકસાનને કારણે રેલ પરિવહનને આડઅસર. કચ્છનું રેલવે વ્યવહાર હજુ 8-10 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રેલવે તંત્ર દ્વારા કચ્છથી અમદાવાદ અને કચ્છથી જોધપુર રેલવે લાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. માલવાહક તંત્ર બંધ હોવાને કારણે સરકારને દરરોજ કરોડોનું નુકસાન થવા પામ્યું છે. બનાસકાંઠા અને માળિયામાં પડી ગયેલા વરસાદે ભારે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે અને રેલવે ટ્રેકનું મોટું નુકસાન થયું છે. સાથે જ માળિયા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતા કચ્છ રેલવેની સેવા પ્રભાવિત થઈ છે. 5 દિવસ અગાઉ માળિયાના નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતા કચ્છ તરફ આવતી 2 ટ્રેનોને પાલનપુર વાયા અમદાવાદ ડાયવર્ટ કરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં જ બનાસકાંઠા પડેલા વરસાદને કારણે ભાભર અને દેવગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વિભાગે કચ્છ તરફની ટ્રેનોના તમામ રૂટો કેન્સલ કરી નાખ્યા છે. કચ્છનો રેલવે સેવા ખોરવાતા રેલ યાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. તો બીજી બાજુ રેલવે વ્યવહાર ખોરવાતા ભારતના સૌથી મોટા પોર્ટ ધરાવતા કચ્છ જિલ્લામાં પોર્ટના માલસામાનનો મોટા ભાગ હેરફેર રેલવે મારફતે થાય છે. છેલ્લા 5 દિવસથી કચ્છના પોર્ટ આવતી જતી ટ્રેનોના રૂટ પણ કેન્સલ કરાયા છે. રેલવેની માલવાહક ટ્રેનોના રૂટ કેન્સલ થતાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગોને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે કચ્છ સ્થિત રેલવે વિભાગના ARM કુશાગ્રા મિત્તલે જણાવ્યું હતું કે હાલ માળિયા નજીકના રેલવે ટ્રેક્સના સમારકામને અંદાજિત 15 દિવસ જેટલો સમય વીતી જશે. સાથે જ હાલમાં પાલનપુર પાસે રેલવે ટ્રેક પાણી ફરી વળતા કચ્છની રેલ સેવા સદંતર ખોરવાઈ ચૂકી અને માલવાહન ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોના રૂટ બંધ રહેવાના કારણે છેલ્લા 5 દિવસથી દરરોજ અંદાજે 10-12 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન રેલવે વિભાગ કહી રહ્યું છે. ગોવિંદ મહેશ્વરી, એબીસી ન્યૂઝ, કચ્છ. નોર્થ ગુજરાતમાં પિછલે 7-8 દિનો છે કાફી બારિશ હો રહી હૈ ઉસકે કારણ રેલવે વિભાગ કો ખાસ કર ગાંધીધામ ક્ષેત્ર કો काफ़ी माल की हानि हुई है और हमारे डिफरेंट स्टेशन्स पे जो रेलवे के स्टाफ हैं उनको भी पर्सनली और सिस्टमेटिकली काफ़ी नुकसान हुआ है. पिछले शनिवार यानी 22 तारीख की सुबह 9:30 बजे से हमारा गांधीधाम धांगाधरा का जो सेक्शन है वो बंद है. ब्रीचेस हुए हैं सेक्शन में, जगह जगह पानी ने ट्रैक की जो फाउंडेशन है उनको डैमेज किया है, जिसकी वजह से ट्रेन चलाना उन पर सेफ नहीं है. तो वो सेक्शन 22 तारीख की सुबह 9 बजे से 9:30 के आसपास से बंद है. उसके अलावा अनफॉर्चुनेटली परसों तारीख हुई 24 तारीख की सुबह से बिल्डी से लेके जो जोधपुर का सेक्शन है, जोधपुर डिवीज़न के अंतर्गत आता है, वो सेक्शन भी पानी और बीचेस की वजह से बंद हो गया. और आज यानी 26 तारीख की सुबह 4:30 बजे से हमारा जो भिलडी से लेके पालनपुर तक का जो सेक्शन है, या आम भाषा में उसे कहें गांधीधाम से पालनपुर जो सेक्शन है, उसमें भी पानी के भराव की वजह से रेल लेवल से करीब 120 mm पानी था, वो भी बंद हो गया है. तो लगभग हम तीनों तरफ से कट ऑफ हो गए थे. जनरल मैनेजर वेस्टर्न रेलवे ने इनिशियली जो प्रपोज्ड अमाउंट था 4 करोड़ रुपए का एक इनिशियल सैंक्शन किया है. रेस्क्यू ऑपरेशन चालू हो चुका है. 15-20 लोकेशंस हैं माले सेक्शन में और लगभग इतनी ही लोकेशंस हैं जोधपुर सेक्शन में, जहाँ पे हर साइट पे लगभग 50-60 लोग काम कर रहे हैं. वॉर स्केल पे, वॉर फुटिंग पे काम चल रहा है. और ये काम जो मालिया वाला सेक्शन है यानी गांधीधाम से अहमदाबाद सेक्शन है, हमारे जनरल मैनेजर ने टारगेट दिया है 8-10 अगस्त के आसपास ये काम पूरा होना चाहिए, ये सेक्शन जुड़ना चाहिए. सिमिलरली जो जोधपुर सेक्शन है वहाँ भी 8 दिन का टारगेट है DRM जोधपुर ने जो दिया है, तो हम समझते हैं 1-2 अगस्त के आसपास वो काम भी ख़त्म होना चाहिए. तो अगले 8-15 दिन जो हैं बहुत महत्वपूर्ण रहेंगे. गांधीधाम क्षेत्र को पैसेंजर ट्रेन तो हमने कैंसिल की ही हैं, क्योंकि सबसे पहले सेफ्टी, कहीं भी अगर जोपार्डी में होती है तो पैसेंजर ट्रैफिक बंद करते हैं. माल गाड़ियां भी बंद हो गई हैं और इस क्षेत्र की प्रतिदिन की लगभग
10 से 12 करोड़ की आय का हमें डेली नुकसान हो रहा है, और बाकी जो उसके फ्रिंज लॉसेज हैं वो उनका अभी हम कुछ क्वांटिफाई कर नहीं पाए। तो मैं आशा करता हूँ जो भी लोगों को, यहाँ की जनता को परेशानी हो रही है, उसके लिए हमें खेद है, लेकिन पूरी ताकत से हमारा रेलवे का जो तंत्र है उसके लिए लगा हुआ है। पैसेंजर्स जहाँ पे भी अगर सडनली कहीं ऐसा होता है, जैसे आज सुबह हुआ कच्छ एक्सप्रेस को हमको पालनपुर में टर्मिनेट करना पड़ा, तो उसके लिए हमने इमरजेंसी में स्टेट ट्रांसपोर्ट से लाइज करके 20 बसेज अरेंज की थी उनको स्टेशन पे। पालनपुर बड़ा स्टेशन है, फिर भी हम लोगों ने छोटी मोटी जो कैटरिंग रिक्वायरमेंट्स थी वो पूरी करके उनको बसों में चढ़ा दिया है, और मुझे जैसा बताया गया है 900 पैसेंजर वहां से रवाना हो चुके हैं करीब डेढ़ घंटा पहले। કચ્છના નારણમાં બનાસ નદીના પાણી ફરી વળતા સમુદ્ર જેવો માહોલ ઉભો થયો છે, જેને લઈને તંત્ર પણ સાબદુ થઈ ગયું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ પડ્યા બાદ પૂર આવી ગયા છે અને નદીઓના પૂર ફરી વળ્યા છે, ત્યારે કચ્છના નારણમાં પણ બનાસના પાણી ફરી વળતા સમુદ્ર જેવો માહોલ ઉભો થયો છે। બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદની કચ્છમાં અસર અને બીજી તરફ કચ્છમાં પણ વરસાદની આગાહીના પગલે કચ્છમાં પણ તંત્ર એલર્ટ પર છે। રાપરના કેટલાક વિસ્તારોમાં બનાસકાંઠાથી કચ્છ રણમાં આવેલા પાણીના પગલે અસર ન પહોંચે તે માટે રાપરના કેટલાય ગામડાઓને એલર્ટ પણ કરાયા છે, અને હાલ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ કચ્છના રાણારણમાં આવેલા ગામોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। ગ્રામજનોને સચેત કરવામાં આવ્યા છે અને સ્થળાંતરની ફરજ પડે તો બસની વ્યવસ્થા રાખવામાં આવી છે। તો હવામાન વિભાગ કચ્છમાં 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યું છે। ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ। સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદથી સુરેન્દ્રનગર પંથક જ્યારે બેટ સ્વરૂપમાં ફેરવાયું, ત્યારબાદ ડેમના પાણી છોડતા ઘોડાપુર જેવું સર્જાયું, ત્યારે ભાર વિસ્તારોનું જનજીવન ખોરવાઈ પડ્યું છે। સૌરાષ્ટ્રમાં ઉપરવાસ જળબંબાકાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવી જવા પામે અને આ ઘોડાપુરથી ઘટનાઓ દુર્ઘટનાઓ પણ સર્જાય તેમજ ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા હતા, ત્યારે આ મેઘતાંડવથી ઘણા બધા ગામડાઓની પરિસ્થિતિ કથળાઈ જવા પામી હતી। તો હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભાલ પંથકની સ્થિતિ પણ કથળી બની જવા પામી છે, જેમાં ભાલ વિસ્તારના બળોલ ગામ પાણીના ચક્રાવમાં આવી જવા પામે। હાલ આ ગામની પરિસ્થિતિ કંઈક એવી થવા પામી છે કે કોઈ વ્યક્તિને ગામમાંથી બહાર આવવું હોય તો મુશ્કેલ બની જવા પામ્યું છે। હાલ આ ગામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ એવા છે કે જેઓને પરીક્ષા છે પણ આ પાણીના ઘેરાવાને કારણે બહાર નીકળી શકે તેમ નથી। બળોલ ગામની અંદર પણ હાલે કેર સમારા પાણીનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આ ગામનું જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે। ત્યારે જનજીવન તો ખરું પણ અબોળ મૂંગા ઢોર ઢાકરની પણ પરિસ્થિતિ કથળાઈ છે, ત્યારે આ બાબતે તંત્ર શું ગામની વારે આવશે ખરું? ત્યારે હાલ ગામના લોકોનો ઉપરવાસ જળબંબાકાર મેઘતાંડવથી તોબા પોકારી ગયા છે, તો આ લોકોની પરિસ્થિતિનો ઉકેલ લાવશે ખરું? આવી આશા સાથે ભાલ પંથકના લોકો રાહ જોઈને બેઠા છે। દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી। સમગ્ર ગુજરાતને હાલ વરસાદ દમરોળી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે કચ્છમાં તંત્રએ પાણી પહેલા જ પાર બાંધી છે અને સંભવત વરસાદ સમયે કોઈ જાનહાની ન થાય તે માટે 2 દિવસ સુધી શાળામાં રજા જાહેર કરવા સાથે તમામ કર્મચારીને હાજર રહેવાનું ફરમાન કર્યું છે, સાથે રાપરના કેટલાય ગામોને એલર્ટ કરી સંસ્થાને તંત્રને સજ્જ રહેવા કહ્યું છે। કચ્છની શાળાઓમાં 2 દિવસ રજા, રાપરના કેટલાય ગામો એલર્ટ કરાયા। બનાસકાંઠાના પગલે કચ્છમાં પણ એલર્ટ, 2 દિવસ કચ્છમાં પણ વરસાદની શક્યતા, તમામ કર્મચારીને હાજર રહેવા સૂચન, સામાજિક સંસ્થા સાથે તંત્રને સજ્જ રહેવા સૂચન। એક તરફ બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદની કચ્છમાં અસર અને બીજી તરફ કચ્છમાં પણ વરસાદની આગાહીના પગલે કચ્છમાં પણ તંત્ર એલર્ટ પર છે। કચ્છના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર કરાઈ છે, સાથે તમામ સામાજિક સંસ્થાઓ સાથે કચ્છના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કરાયું છે। તો રાપરના કેટલાક વિસ્તારોમાં બનાસકાંઠાથી કચ્છ રણમાં આવેલા પાણીના પગલે અસર ન પહોંચે તે માટે રાપરના કેટલાય ગામડાઓને એલર્ટ કરાયા છે। તો હવામાન વિભાગ કચ્છમાં 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યું છે। કચ્છમાં હાલ ભારે વરસાદ હાલ નથી, પણ હવામાન જે ડિપાર્ટમેન્ટ છે IMD તરફથી ફોરકાસ્ટ એવું છે કે 2 દિવસ સુધી હેવી ટુ વેરી હેવી રેઇનફોલ અને આઇસોલેટેડ વિસ્તારોમાં રેઇનફોલ પડવાની શક્યતા છે। એટલે આપણે આટલા મોટા વિસ્તારમાં આપણે પિનપોઇન્ટ ના કરી શકીએ કે ખરેખર ક્યાં પડશે। હાલ બહુ હેવી ક્લાઉડ કવર છે અને અમુક જગ્યાએ વરસાદની તૈયારી છે એવું પણ કહી શકાય। આ સિસ્ટમ ઉપરથી નીકળી જશે તો કદાચ વરસાદ ના પણ થાય, પણ છતાં સાવચેતી રૂપે અમે શાળાઓને પ્રાઇમરી અને સેકન્ડરી 2 દિવસ રજા માટે સૂચના આપી છે
અને બનાસકાંઠા રાજસ્થાન બાજુ જે વરસાદ પડી રહ્યું છે અને ડેમ્સ ઓવરફ્લો થાય છે ત્યાં ઘણા લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે. હવે ત્યાંનું પાણી નેબરિંગ ડિસ્ટ્રિક્ટ હોવાથી અહીંયા જે લિટિલ રણમાં આવવાની શક્યતા છે અને વધારે પડતું પાણી એક સાથ પડે તો પછી રાપર બચાવ પણ જે અમુક વિલેજીસ જે ત્યાંના છે એફેક્ટેડ થવાની સંભાવના છે. એટલે ત્યાં પણ અમે વિલેજીસને હાઈ એલર્ટ રાખ્યા છે. હાલ મામલતદાર અને પ્રાંત એ લોકોની આખી ટીમ ત્યાં વલ્નરેબલ વિલેજીસની વિઝિટ લઈ રહ્યા છે અને કદાચ એક સાથ વધારે વરસાદ પડે એટલે બે કલાકમાં વધારે ઇંચ વરસાદ પડે તો લોકોને કાઢવા માટે અમે સ્ટેન્ડ બાય એસટી બસ પણ ત્યાં રાખેલું છે. બધા જે ઓફિસર્સ છે અને કર્મચારીઓ બધાને સ્ટેશન પર રહેવા માટેની સૂચના આપેલી છે અને સાથે સાથ સ્થાનિક જે સંસ્થાઓ છે એટલે બધા એનજીઓસ છે, આગેવાનો છે અને ઘણા બધાના મારા ઉપર ફોન પણ આવી રહ્યા છે કે કોઈ પણ જરૂર પડે ફૂડ પેકેટ આ તેની ઇવન બહાર મોકલવા માટે કંઈ જરૂર પડે તો બધા તૈયારી બતાવે છે. એટલે સમાજ અને બધા સાથે રહીને આઈ થિંક વી આર રેડી, એમાં બધી રીતે અમે પહોંચી વળશું. દેખીએ બિલકુલ અભી જૈસે આપને બતા કે બારિશ કા માહોલ ચાલ રહા હૈ, ડ્યુ ટુ ઇસકા કારણ યે હૈ કે એક સાઉથ રાજસ્થાન કે ઉપર જો હૈ કમ દબાવ કા ક્ષેત્ર બના હુઆ હૈ, જિસકે કારણ સે એક ઉપરી હવા મે ભી એક કમ દબાવ કા ક્ષેત્ર બન ગયા. અપર એર સાયક્લોનિક સર્કુલેશન જિસકો હમ બોલતે હૈ ઉસકી હાઇટ જો હૈ 7.6 કિલોમીટર હૈ, ઉસી કે કારણ સે આપ દેખ રહે હોંગે કે વાતાવરણ મે બહોત કુછ બદલાવ દેખને કો મિલ રહા હૈ. ઓર જૈસે કે મેને બતા કે ઇસકા અસર અભી 3-4 દિન રહેને વાલા હૈ ઓર હવા કી ગતિ ઇસ બીચ કાફી તેજ રહેગી, 15-20 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફતાર સે હવા ચલતી રહેગી. હાલાંકિ યદિ મે તાપમાન કી બતાઉં તો તાપમાન આપકા 28 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ મેક્સિમમ રહેગા ઓર ન્યૂનતમ તાપમાન આપકો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ બના રહેગા. ઓર યે જો 3-4 દિન હૈ ઇનમે જો બાદલો મે જો જો બાદલ હૈ યે ક્લાઉડી સ્કાઈ જો આપ દેખ રહે હૈ ઇસી તરહ સે રહેગા. જી બારિશ કા યદિ બાત કરે તો યહાં પે જો અભી મોડરેટ રેનફોલ જ્યાદાતર પ્લેસીસ મે હોને કી સંભાવના બની હુઈ હૈ. હાલાંકિ જો આપ નોર્થ ગુજરાત કી બાત કરે વહાં કે એરિયાઝ મે જરૂર ભારી બારિશ કી આશંકા બની રહેગી ઓર યહાં પે એક દો પ્લેસીસ મે જરૂર ભારી બારિશ કી સંભાવના બની હુઈ હૈ. ખાસ કરકે લોગો કો ક્યા ઇસમે ઠીક લોગો કો કોઈ એસા વિશેષ ઉસકા નહીં હૈ. હાલાંકિ બહોત જો બહોત જ્યાદા બારિશ હોને કી અભી સંભાવના નહીં હૈ. જૈસે મેને બતાયા યે કોઈ ચક્રવાતી તૂફાન નહીં હૈ. હાલાંકિ ઇસકી ભી સ્ટ્રેન્થ કમ નહીં હોતી હૈ, બારિશ ઇસસે ભી કાફી હોતી હૈ, પરંતુ ઇસકા ઇફેક્ટ જૈસે મેને બતાયા નોર્થ ગુજરાત ઓર ઉસકે આસપાસ જ્યાદા રહેને વાલા હૈ. હાલાંકિ 27 ઓર 28 તારીખ કો ઇસકા ઇફેક્ટ યહાં ભી થોડા દેખને કો મિલેગા, જિસકી વજહ સે કુછ પ્લેસીસ મે જરૂર ભારી બારિશ હોને કી સંભાવના બની રહેગી. ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે સર્જેલી ભારે તારાજી બાદ કચ્છ આવી સ્થિતિથી જ પહેલાથી જ તૈયાર થયું છે અને સંભવત આવી સ્થિતિ ન ઉદ્ભવે તે પહેલા જ પગલાં લઈ રહ્યું છે. જો કે હજુ 2 દિવસ સુધી વરસાદની શક્યતા છે ત્યારે તંત્ર તૈયાર છે તેવું કહી રહ્યું છે. ગોવિંદ મહેશ્વરી, એબીસી ન્યૂઝ, કચ્છ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મે સ્વાદ કા સંગ, પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. અંબાજીથી 3 કિલોમીટરના અંતરે આવેલા પુલ ઉપરથી બહુ પાણી પસાર થતા કોટેશ્વર હિંમતનગર જતા વાહનો બંધ કરવામાં આવ્યા. યાત્રાધામ અંબાજીમાં અતિ ભારે વરસાદના કારણે અંબાજીથી 3 કિલોમીટર દૂરના અંતરે આવેલું કામાક્ષી મંદિર પાસેનો પુલ ભારે વરસાદ પડવાથી પુલ ઉપરથી વધુ પડતું પાણી ચાલવા લાગતો. અંબાજી પોલીસ સ્ટેશનના PI ચાર્જમાં UD જાડેજા અને તેમનો પોલીસ સ્ટાફ સમય સૂચકતા દાખવીને સ્થળ ઉપર પહોંચી જઈને અંબાજીથી જતા કોટેશ્વર અને હિંમતનગર અને અંબાજી તરફ આવતા વાહનો નાકાબંધી કરી વાહનો રોકી રાખવામાં આવ્યા હતા અને કોઈ મોટી ઘટના ના બને તેની કાળજી રાખી PI ચાર્જમાં UD જાડેજા અને તેમનો પોલીસ સ્ટાફ અને ભાજપના પૂર્વ પ્રમુખ બકુલેશભાઈ શુક્લા અને હાલ વડગામના ભાજપી પ્રભારી અને મનોજભાઈ જોશી અંબાજી ગામના લોકો સ્થળ ઉપર ઉભા રહીને માનવતા બતાવી હતી. એબીજી ન્યૂઝ, અંબાજી. આજરોજ અંબાજી વિસ્તારમાં અતિશય વરસાદ થતા તેના વરસાદના પાણી નદી નાળામાં થઈ અને કામાક્ષી મંદિર પાસેના જે નદી છે નદીમાંથી પાણી પસાર થતા આજરોજ વધારે વરસાદ આવતા પાણી ટોટલ બધું રોડ ઉપર થઈ અને પુલ ઉપર થઈને પસાર થાય છે. તો હિંમતનગર તરફથી આવતા વાહનો તેમજ અંબાજીથી હિંમતનગર જતા વાહનો અત્યારે બંધ કરવામાં આવેલ છે. જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી કોઈ વાહનને જવા દેવામાં
આવશે નહીં અને તે બાબતે અહીંયા પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં મેઘમહેર થઈ છે તો કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ તો કોઈ જગ્યાએ મેઘકૃપા થઈ છે અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા છે. ઓવરફ્લો થયા હતા તો બીજી બાજુ નદીઓમાં પણ ઉપરવાસના વરસાદને લઈને નવા નીર આવતા બંને કાંઠે નદી વહેતી થતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકો એક દિવસ પહેલા સુખી અને ખાલી ખલ નદીઓમાં નીર આવતા બંને કાંઠે વહેતી થતા લોકો નવા નીરને જોવા ઉમટી પડ્યા હતા અને ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને નદી કાંઠે ના જવા લોકોને અપીલ કરી હતી અને નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. હાલ જયારે મેઘની મહેરબાની બાદ મેઘ કહેર થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની અણિયાણી ગામે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના અણિયારી ગામના બાળકોને પડતી હાલાકી, કેમ કે લખતર તાલુકાનું અણિયારી ગામ જ્યાં લખતર તાલુકાથી સર્વશ્રેષ્ઠ શાળા આવેલી છે અને આ શાળાના શિક્ષકો પણ મહેનતુ અને ખતીલા છે અને શાળાના કોઈ પણ રૂમમાં જાઓ ત્યારે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સમજી શકે અને જીવનમાં ઉતારી શકે તેવા સૂત્રો, ઘડિયા, કક્કો, બારકડી વગેરે જાતે મહેનત કરીને લખેલા છે. પણ સોનાની થાળીમાં લોઢાની મેઘની જેમ શાળામાં આવવાના રસ્તા ઉપર પાણી ભરાઈ રહેતા બાળકો ડરતા ડરતા જીવના જોખમે પાણીમાં થઈને શાળાએ આવે છે. આથી સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળા બનાવાય છે પરંતુ સરકારના બીજા વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતને ધ્યાન ના આપતા હોય ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ અને ગામના લોકોને સહન કરવાનો વારો આવે છે. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીમડી. હું અમારી સ્કૂલ સરસ છે, અમારું ગામ સરસ છે પણ અમારા ગામના રસ્તા ખરાબ છે. અમે લપટીને પડી જઈએ તો તેની બીક લાગે છે. અમારા ગામમાં પાણી વધારે છે, પાણીમાં અમે ડૂબી જવાની બીક લાગે છે. પુલ પાસે પાણી બહુ છે, તેમાં અમને ડૂબી જવાની બીક લાગે છે. ચોપડા પલળી જાય, દફતર પડી જાય, તેની બીક લાગે છે. લપટીને પડી જવી. ઉપલેટા શ્રાવણ સુદ એકમ માસ એટલે મહાદેવજીનો પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો. શિવ ભક્તોની ભીડ જોવા મળી. શ્રાવણ સુદ એકમ એટલે મહાદેવજીનો પ્રિય એવો પવિત્ર શ્રાવણનો પ્રારંભ. શિવજીને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આરંભ આજથી થયો છે ત્યારે ઉપલેટાના દરેક શિવાલયોમાં સવારથી શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નારા સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ઉપલેટામાં અનેક જગ્યાએ શિવ મંદિરો આવેલા છે જેમાં કમલેશ્વર મહાદેવના મંદિરમાં મહાઆરતીમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નારાથી વાતાવરણમાં પવિત્રતા છવાઈ ગઈ હતી. દરેક શિવાલયોને ફૂલહાર તથા અલગ અલગ વિવિધ રોશનીથી ઝળહળાટ જોવા મળ્યા હતા. શિવને રીઝવવા માટે બિલી અને દૂધથી અભિષેક કરતા ભક્તોની ભીડ જોવા મળી હતી. કાનભાઈ સુવા, એબીજી ન્યૂઝ, ઉપલેટા. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિશય વરસાદથી થયેલા ભારે નુકસાનને કારણે રેલ પરિવહનને આડઅસર. કચ્છના નારણમાં બનાસ નદીના પાણી ફરી વળતા સમુદ્ર જેવો માહોલ ઉભો થયો છે જેને લઈને તંત્ર પણ સાબદુ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદથી સુરેન્દ્રનગર પંથક જ્યારે બેટ સ્વરૂપમાં ફેરવાયો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.